मित्रों आप जाणो छो तेम जीवननी अंगत अंगत बाबतो એટલે કે સેક્સ્યુઆલિટી રિલેટેડ બાબતો હું અહીંયા ડિસ્કશન હોય છે, કેટલાક કેસ સ્ટડીઝનું ડિસ્કશન થાય છે. નમસ્કાર. ખબર છે .com પર કામની વાતોમાં પ્રતિ સપ્તાહ આપને મળતા હોઈએ છે. હું સાયકિયાટ્રિસ્ટ સેક્સ થેરાપિસ્ટ डॉक्टर मुकुल चौकसी सूरत थी खबर छे .com ने कामनी बातों तरफ थी आप सबनु स्वागत करूँ छूँ अने आजना अमारा एपिसोड में जोड़ावा बदल खुशी व्यक्त करूँ छूँ. मित्रों आप जाणो छो तेम जीवननी अंगत अंगत बाबतो एटले के सेक्सुअलिटी रिलेटेड बाबतो हूँ अहींया डिस्कशन होय छे, केटलाक केस स्टडीजनु डिस्कशन थाय छे, केटलाक रिसर्चना डेटानु एनालिसिस थाय छे. तो आ આજનો જે ટોપિક છે એક એવી અલગ કન્સેપ્ટ છે કે જે કદાચ આપ પણ એમાં માનસિક રીતે જોડાઈ શકો છો. જાતીય જોડા જે હોય છે, સેક્સ્યુઅલ કપલ્સ જે લોકો પરમેનન્ટ સેક્સ્યુઅલ રિલેશનમાં છે, મેજોરિટી હસબન્ડ એન્ડ વાઇફ અથવા તો કોઈ લિવિંગમાં પાર્ટનર છે તે, તો સ્ત્રી અને પુરુષ, તો એમાં જે કપલ્સ બને છે એના આપણે ચાર પ્રકાર એને વર્ગીકૃત કરીએ. એક પ્રકારનું ક્લાસિફિકેશન વિચાર્યું છે. એ ક્લાસિફિકેશનમાં પહેલું, પુરુષ એ લોકોના લોંગ ટર્મ સેક્સ્યુઅલ રિલેશનથી ખુશ હોય પણ વાઇફ ના ખુશ હોય. બીજું, વાઇફ ખુશ હોય પણ પુરુષ ના ખુશ હોય. ત્રીજું, હસબન્ડ અને વાઇફ બંને ખુશ છે, સ્ત્રી અને પુરુષ બંને હેપી છે, સંતુષ્ટ છે. અને ચોથું, સ્ત્રી અને પુરુષ બંને અસંતુષ્ટ છે. તો આપણે આ ચાર પ્રકારના કપલની જરા ચર્ચા કરી લઈએ. એવું નથી કે કોઈ પણ કપલ એના સેક્સ્યુઅલ રિલેશનની શરૂઆત થાય અને થોડા વર્ષો કે દાયકાઓ પછી એનો અંત આવે ત્યાં સુધી સતત આ ચારે ચારમાંથી કોઈ પણ એક જ સ્ટેજમાં રહે, એવું જરૂરી નથી. આ સ્ટેજો બદલાતા પણ રહે છે. તો પહેલાં કપલની વાત કરીએ કે જેમાં એક પાર્ટનર, પુરુષ પાર્ટનર ખુશ રહે છે પણ સ્ત્રી પાર્ટનર એટલે કે મહદઅંશે પત્ની એ આનાથી નાખુશ રહે છે. આવા કપલને જો તમે એનાલાઇઝ કરો તો પુરુષ સેક્સ્યુઅલ રિલેશનની પહેલ કરે છે, ઇનિશિયેટિવ લે છે અને સ્ત્રી ઓછી ઇન્ટરેસ્ટેડ હોય છે. તો કેટલીક વાર સ્ત્રીઓનો પ્રોબ્લેમ ગણી શકાય, જેને આપણે હાઇપો એક્ટિવ સેક્સ્યુઅલ ડિઝાયર ડિસઓર્ડર કહીએ, કે એમાં સ્ત્રીને કુદરતી રીતે કે પછી કોઈ સંજોગવશ એની ઈચ્છા ઘટી ગઈ હોય, અથવા તો એને લ્યુબ્રિકેશન થાય છે, યોનિ સ્ત્રાવ થાય છે તે ઘટી ગયો હોય, અથવા તો એને ઇન્ટરકોર્સ પેઇનફુલ હોય, અથવા તો એને ઓર્ગેઝમ કે ક્લાઇમેક્સ કે ચરમસીમાનો અનુભવ ન થતો હોય, તો સ્ત્રી ધીમે ધીમે રિસીવ થઈ જાય છે, વિડ્રો થઈ જાય છે અને એ નાખુશ રહે છે. એને પતિ અધરવાઇઝ માણસ તરીકે પણ ન ગમતો હોય, પ્રેમી તરીકે પાર્ટનર તરીકે ન ગમતો હોય તો પણ સ્ત્રી નાખુશ રહે છે. એટલે સ્ત્રીના પોતાના પ્રોબ્લેમને કારણે આવું કજોડું બને છે. બીજું, સ્ત્રીના સાથે સાથે પુરુષના એટલે કે બંનેના મેચિંગના પ્રોબ્લેમ હોય તો પણ આવું બને છે. ત્રીજું, કે પુરુષ અતિ એગ્રેસિવ, અતિ કામુક, વધારે પડતા સેક્સ્યુઅલ ડિમાન્ડવાળો હોય અથવા તો હિંસક સેક્સ કરનારો હોય તો પણ આવું કજોડું બને છે. તો આ પહેલું એક જોડું થયું કે જેમાં પુરુષ ખુશ હોય પણ સ્ત્રી ના ખુશ હોય. બીજું જોડું લઈએ, સ્ત્રી ખુશ હોય પણ પુરુષ ના ખુશ હોય, એટલે કે પુરુષ સંતુષ્ટ નથી એમની સેક્સ લાઈફથી અને સ્ત્રી સંતુષ્ટ છે. આવું ક્યારે બને? આવું ત્યારે બને કે જ્યારે ઉતરતી ઉંમરે ઘણીવાર સ્ત્રી એનું ફિગર ગુમાવી દે છે, તો ઘણીવાર પુરુષ એનાથી ઓછી સંતુષ્ટિ અનુભવે છે. કેટલાકને ઇરેક્શન આવતું બંધ થઈ જાય છે, કેટલાકને ડિઝાયર ઓછી હોય છે અને ઘણીવાર એ સમાગમ નથી કરતો અથવા નથી કરી શકતો, પણ જ્યારે જ્યારે કરે છે ત્યારે સ્ત્રી સંતુષ્ટિ અનુભવે છે, કારણ કે એને માનસિક રીતે આ પાર્ટનર સાથેનું સરસ ટ્યુનિંગ હોય છે અને એ આ જ કામ જીવન લાંબા ગાળા માટે ઈચ્છે છે, જેમ તમામ અથવા મોટેભાગની સ્ત્રીઓ ઈચ્છે છે. તો આ કપલમાં જેમાં સ્ત્રી સંતુષ્ટ છે પણ પુરુષ અસંતુષ્ટ છે, આવા કપલમાં ધીમે ધીમે એમનું સેક્સ્યુઅલ પરફોર્મન્સ અને સેક્સ્યુઅલ આઉટકમ
એ ઘટતો ને ઓછો થતો જાય છે. કારણ કે પુરુષ જ્યારે ઈચ્છા ઓછી થવાતો હોય તો નેચરલી એ સેક્સના પ્રસંગો એમની વચ્ચેના જે બને છે તે ઓછા થઈ જવાના છે. તો આ બે કપલની વાત થઈ, બે પ્રકારના કપલ. હવે ત્રીજા પ્રકારનો જે કપલ છે કે જેમાં સ્ત્રી અને પુરુષ બંને અસંતુષ્ટ છે, બંનેને ગમતું નથી, બંનેને પસંદ નથી, બંનેને પૂરતું સેટિસ્ફેક્શન નથી મળતું અથવા ઈચ્છા નથી થતી, આવા કપલ પણ ઘણા હોય છે. તો એ લોકોની સેક્સ લાઈફ લગભગ શૂન્ય જેવી હોય છે. એ લોકો પરાણે ક્યારેક બાળક પામવા માટે, એટલે કે પ્રોક્રિએશન માટે, રિક્રિએશન માટે નહીં, આનંદ માટે નહીં, પરંતુ માત્ર બાળકની ગર્ભાવસ્થાની ખેવના માટે એ લોકો પરાણે કમ અને સેક્સ લાઈફ કરે છે. એન્જોય કરે છે એવું તો બોલાય નહીં, પરફોર્મ કરે છે. તો આ કપલ મોટે ભાગે કોઈ સારવાર માટે બી નથી જતા, કારણ કે બંનેની જ ઈચ્છા નથી. બંનેની ઈચ્છા ન હોય તો એ લોકો ક્યારેય આને ક્યોર કરાવવા માટે નથી આવતા. એ લોકોના ઘણા બધા પ્રોબ્લેમ હોઈ શકે. એ લોકોના મોટે ભાગે તો ઘરેલું લાઈફના ફેમિલિયલ પ્રોબ્લેમ વધારે હોય કે જેને કારણે એ લોકોને એકબીજા સાથે ફાવટ નહીં હોય, અથવા બેમાંથી કોઈ એકને કે બંનેને અન્ય પાર્ટનરો પ્રત્યે ખેંચાણ હોય, અથવા તો એ લોકોએ કમ અને લગ્ન કર્યા હોય, મા બાપના દાબદબાણથી લગ્ન કર્યા હોય, અથવા તો લગ્નના કોઈક તબક્કે એ લોકો વચ્ચે માનસિક વિચ્છેદ થઈ ગયો હોય. તો આવા વખતે જ્યારે પતિ પત્ની એકબીજાને માટે આકર્ષણ કે વિશ્વાસ નથી ધરાવતા બંને જણ, તો એ લોકોની શૂન્યવત સેક્સ લાઈફ થઈ જાય છે. અને આ ત્રીજું જેને કજોડું જ કહેવાય શકાય કે પતિ પત્ની બંનેને કે બંને પાર્ટનરને સેક્સ લાઈફની બિલકુલ ઈચ્છા જ નથી. ચોથું કપલ જેમાં પતિ પણ એટલે કે પુરુષ પણ સંતુષ્ટ છે અને પત્ની કે સ્ત્રી પણ સંતુષ્ટ છે, બંને સંતુષ્ટ હોય, એ એક આદર્શ સેક્સ લાઈફ છે. અને ઓફકોર્સ ઘણા બધા લોકો આદર્શ સેક્સ લાઈફ જીવે છે કે જેમાં મોડી મોટી ઉંમર સુધી બંને જણ એકબીજાથી સંતુષ્ટ છે, બંનેની ફ્રિકવન્સી, બંનેનું એટ્રેક્શન, બંનેનો લગાવ, બંનેનું એકબીજા માટેનું આકર્ષણ, સેટિસ્ફેક્શન, સમાગમના આગલા પાછલા અનુભવો, પ્રી કોઇટલ, પોસ્ટ કોઇટલ એટલે કે ફોર પ્લે અને આફ્ટર પ્લે, આ તમામ વસ્તુ, ઇરેક્શન, લ્યુબ્રિકેશન, આપણે એના જેટલા કમ્પોનન્ટ છે એ તમામ કમ્પોનન્ટ એ લોકોને માટે આનંદજન્ય છે, આનંદપ્રદ છે અને બંને જણા સેક્સ્યુઆલિટીથી પૂરતા સંતુષ્ટ છે. એ લોકોની સેક્સ્યુઅલ ફ્રિકવન્સી ઘણી વધારે હોય કારણ કે બંને જણને ગમે છે. પણ એવો પણ નિયમ નથી, કારણ કે ઘણા લોકો પૂર્ણ રીતે સંતુષ્ટ હોવા છતાં એ લોકો વચ્ચેના સમાગમની સંખ્યા લિમિટેડ હોઈ શકે, મર્યાદિત હોઈ શકે, કારણ કે દરેક ગમતી વસ્તુનો અતિ ઉપભોગ દરેક જણા કરે એવું જરૂરી નથી. તો આ ચાર પ્રકારના યુગલ આપણે જોયા જેમાં સ્ત્રી અને પુરુષ એકબીજાથી સંતુષ્ટ હોય, અસંતુષ્ટ હોય, ક્યાં તો સ્ત્રી સંતુષ્ટ હોય ક્યાં પુરુષ સંતુષ્ટ હોય અને બાકીના ન હોય. તો આ ચાર યુગલો, ચાર પ્રકારના યુગલો વારાફરતી એકબીજા ઝોનમાં ટ્રાન્સમિટ પણ થઈ શકે છે. આજે બંને જણા અસંતુષ્ટ છે એકબીજાથી, પરંતુ ધીમે ધીમે એવું બને કે બંને જણા સંતુષ્ટિના ઝોનમાં પહોંચી જાય છ મહિના, વર્ષ કે બે વર્ષ પછી. એવું બને કે પૂર્ણ સંતુષ્ટ છે પણ બેમાંથી એક જણા ઈચ્છા ગુમાવી દે તો એ લોકો બીજા પ્રકારના કે ત્રીજા પ્રકારના કપલમાં વર્ગીકૃત થઈ જાય છે. ઘણીવાર બંને પૂર્ણ સંતુષ્ટ હોય પણ જીવનના કોઈક કમભાગ્ય કે દુર્ભાગ્યપૂર્ણ અનુભવને કારણે એ લોકો બંને પાછા અસંતુષ્ટ ઝોનમાં ચાલ્યા જાય અને ફરી પાછા કોઈ કાઉન્સેલિંગ, સારવાર કે જીવનના અનુભવને કારણે ફરી પાછા પૂર્ણ સંતુષ્ટિના ઝોનમાં પણ ચાલ્યા જાય. તો આ ફ્લેક્સિબલ છે, આ ફ્લક્સમાં હોય છે, આ કોઈ ચોક્કસ ડિફાઇન્ડ એક ઝોન નથી, આ ઝોનો બદલાતા રહે છે. તો આપણે પણ આપણે કયા ઝોનમાં છીએ એ વિચારી શકીએ છીએ અને આપણા કોઈ પણ ઝોનમાં હોઈએ, આપણે પુરુષ અને સ્ત્રી બંને પૂર્ણ સંતુષ્ટિ ભોગવતા હોય એ ઝોનમાં જવા માટે પ્રયત્નશીલ થવું જોઈએ. ખબર છે .com પર કામની વાતોમાં આવા નવા પ્રકારના કન્સેપ્ટ્સ, નવા પ્રકારના સંજોગો, નવા પ્રકારના કપલ્સની વાતો લઈને પ્રતિ સપ્તાહ ઉપસ્થિત થઈશું. અત્યાર સુધી ડૉક્ટર મુકુલ ચોકસીને રજા આપજો. નમસ્તે.